Jepang itu orang bicara sains kering mah. Gaya kita ini udah orang datang membuat itu kata kerajaan dalam ekor. Terus, teman itu sangat khas dia mungkin kerajaan dalam cek ekor kerawan aja. Mana cara orang ke bebar kerawan jauh jauh tiar bebar kerawan. Karena ke non kalau tiap suatu temannya kaya kian nih ya. Ini jauh macam ini kerba pade. Ini yang dia macam. Berapa jadi al sains mah chemistry, physics, and maths adalah subjek sebenarnya. Kehidupan kita praktis terbalik juga. Berarti kehidupan itu kita jual rezeki semua. Tapi yang kita perlu apa sih tuh? Mana awal sih hari kita? Berarti itu kita jangan esas kau. Dan praktis kerja. Atau kita perlu khawar pada jadi kerja malu. Tapi lo hari kita terasa kayak apa? Ini granat yang awas. Enak kita perlu khawar pada jadi. Kita mana? कोई पण वस्तु के रकम वाचवानी साथे तमने हम अंदाज आवी जशे नहीतर तो पछी शुं छे बे लखेलू लखेलू ज रहेशे पछी एमां के फेर पड़शे ने हवे आपणे स्वाध्याय 8.1 पछीनो दाखलो बाकी छे पहेला जोईए पछी आपणे शुं आजे ने स्वाध्याय 8.1 दाखला नंबर 6 માં 6 છે 14 બહુ સરસ છે મન કહો આપણે આગળ ગયા વખતે જોયું સિગ્મા આઈ આર ઇઝ ઇક્વલ ટુ 0 થી n 3 રેઝ ટુ r શું રકમ બને એટલે તમે અહેસાસ કરી રહ્યા તો હમણાં જે આપણે સૂત્ર લખ્યો એના સૂત્ર પ્રમાણે જ આપણો થાય છે આ એક ટાઈપનો છે NCR કે NC0 કે તમે શરૂ કરો અને પછી તમે કરો કે NC0 અને 3:0 પછી તમે આગળ જતા જાવ છો NC માં જે રકમ આપણે NC1 3:1 NC2 3:1 એ રીતે જશો એટલે શું આ વસ્તુ શું બતાવે છે આમ તમે જતા જશો એટલે છેલ્લે તમારે 3 ની n ઘાત આવી જશે આપણે આપણે લખ્યું હતું કે 1 પ્લસ 8 ની n ઘાત કેટલા આવ્યા તો આની અંદર બસ આ એક છે ને અહીંયા 3 ની 0 પર એટલે થઈ ગયું બરાબર છે અને અહીંયા NC0 પર એટલે 1 થઈ જશે બીજું કંઈ કરવાની જરૂર નથી આ જવાબ સેમ ઇઝ આ સૂત્ર પ્રમાણે તમારે કરવાનું એટલે આપણે સૂત્ર જે પૂછી નાખીએ પહેલા ખોટો કરી દો ગયા વખતે જે સૂત્ર કર્યું તે સૂત્ર આપણે ફરી લખી દઈએ એટલે તમને મને ખબર પડી જશે એ ઉદાહરણ પ્રમાણે તમારા સ્વાધ્યાયના દાખલા પ્રમાણે થઈ શકે છે બરાબર છે તો ચાલો જોઈએ 1 + x = n એ 0 હોય તો NC0 1 ની n x ની n વત્તા NC1 1 ની n - 1 x ની 2 પ્લસ NC2 एक में n माइनस टू x में त्रम एक में त्रम प्लस प्लस डेस 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 प्लस n c n एक में n माइनस n इनटू x में n अब करवाने सोचे तम्हें आने खबर चाहिए ना जरूर सुआ होता है एक आना जरूर सुआ होता है एक और मेरे x पे एक एक प्लस तो रहेगी नहीं हाँ एक અહીંયા x છે એટલે આપણે x કરે આવશે સીધી વાત છે અહીંયા પણ આની 0 હશે ને અહીંથી કંઈક થાય છે હવે કેમ બોલે બસ થઈ ગયું ચલો 1 પ્લસ x પ્લસ x છે પ્લસ x x છે આની કિંમત શું થાય સો બસ આ એ જ વસ્તુ છે ને 1 પ્લસ 3 પ્લસ 3 પ્લસ 3 છે ને તો શું લખાય 1 + 3 ની n
આ સીધી રકમ જ તમને આપેલી છે અહીંથી કરો કામ જતું રહેશે બરાબર છે અને આ બરાબર 0 થી n સુધી જવાનું છે 0 આ બરાબર 0 1 2 થઈ જાય એટલે આ રીતે દાખલો જમા કરવાનો છે બીજું કંઈ કરવાનું નથી બરાબર આ થઈ ગયું તમારું ખાલી તમારો સૂત્ર બતાવો કે આ પ્રમાણે વિસ્તરણ આવું થાય બીજું કશું નહીં એટલે પેલા જે બે ઉદાહરણ કર્યા આપણે 13 મો દાખલો અને ઉદાહરણ 14 એ પ્રમાણે જ દાખલો થાય છે બરાબર હવે આપણે આગળ નવી રીતમાં જવાનું છે ત્યારે આ પોઈન્ટ લેટી નવી રીતમાં આપણને કોઈ પણ વર્ગ વાળો દાખલો હોય ગમે તે ગણો આપણે મધ્યમ પદ કયા તો આપણે કહી દે વચ્ચે વાળો બધા મધ્યમ બરાબર છે a + b નો હોલ સ્ક્વેર હોય તો a² + 2ab + b² આપણે મધ્યમ પદ કહીએ અરે વિસ્તરણ પદ તેમાં જે પહેલા ને છેલ્લા પદ ની જેટલી ઘાત હોય એનાથી વચ્ચેના પદ ની અડધી ઘાત હોય છે બસ એને મધ્યમ પદ કહેવાય શોર્ટમાં આ રીત છે તો હવે આપણે જોવાનું છે એવું કે જો આ પ્લસ વર્ણ માં પદને આપણે એ પ્લસ બી ના એના વિસ્તરણનો વ્યાપક પદ કહીએ તો ટી આર પ્લસ વર્ણ બરાબર શું થાય બહુ ઇઝીલી વાત છે આવો એવો પ્રશ્ન છે અને પછી યુગમાં એવું બન્યું તો કરવો છે શું કહે છે અવલોકન કરતા દ્વિપદી પ્રમેયમાં એ પ્લસ બી નો વિસ્તરણ પ્રથમ પદ એનસી જેવો એ સ્ક્વેર છે બીજું પદ nc1 a² - b² છે ત્રીજું પદ આ બધી તમને ખબર છે તો ક્રમિક પદ તરા જતો r + 1 નું પદ શું થાય છેલ્લું પદ શું થશે તો ncr a² n - r b² થાય બરાબર છે જેમ n માં પદ તમે n ને બધું લખતા જાઓ છો એમ r + 1 નું પદ કહેવામાં આવે ત્યારે ncr a² n - r * b² થશે ટૂંકમાં b ની ઘાત r કા દેવાની a ની ઘાત માં જો 1 આવે છે તો r થઈ જશે અને nc 0 છે તો nc r થઈ જાય બસ જો સાદું ને સિમ્પલ છે a plus b n નો તમે જે લખો છે તો આ રીતે લો પર બસ nc 0 પેલો પર a is to n b is to 0 આપણે આવું લખીએ છે બરાબર છે plus nc 1 a is to n minus 1 a ની n ઘાત प्लस nc2 a raised to n minus 2 b a प्लस આમ આપણે જતા જઈએ છીએ તો તમે એ જુઓ છો આ જે છે આ શું બતાવે છે આ શું છે nc0 nc1 nc2 એ શું બતાવે છે ncr છે ncr છે તો એની જગ્યાએ તમારે r + 1 લખવો હોય તો શું થાય એવું એની વાત કરી છે તો તમે r + 1 લખવો હોય તો તમે એ જોઈ શકો જો 1 n પછી 1 આવે છે તો આ છે તો તમે r કરો તો a ની n - r થઈ ગયું તો b ની પણ કેટલી ઘાત થશે r અહીંયા પણ r થાય અહીંયા પણ r થાય બસ અને nc 2 ની જગ્યાએ nc r થઈ જાય વાત કશું આ પ્લસ વર્ણ નું પદ જોઈતું હોય તો એનસીઆર એ સ્ક્વેર માઇનસ આર ઇન્ટુ બી ઇન્ટુ આર તમે આમાંથી એક ક્યાંક બાદ પ્લસ કરો તો માઇનસ થવાનું છે બસ આમ આમાં આર પ્લસ વર્ણ પદ ને આપણે એ પ્લસ બી ઇન્ટુ એન નું વ્યાપક પદ કહેવામાં આવે છે આર પ્લસ વર્ણ નું તમને જે માપ પદ ને આ શ્રેણી નું આર પ્લસ વર્ણ નું જે પદ મળતું હોય જેમ તમે દસમા માં સમાંતર શ્રેણી ભણી ગયા છે બરાબર છે એનો પર સુધારો સૂત્ર શું હતો તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એમાં જે તમને 25 મુ પદ કે તો તમે n બરાબર કેટલા મુકતા 25 10 મુ પદ કે તમે n બરાબર આપણે કેટલા મુકતા 10 બસ એ જ વસ્તુ અહીંયા તમારે કરવાની છે અહીંયા r પ્લસ 1 નું પદ એટલે tr પ્લસ 1 નું પદ કહેવાય જેને વ્યાપક સંખ્યા હોય છે tr પ્લસ 1 બરાબર ncr એ સ્ક્વેર માઇનસ r રેસ્ટ r એની આપણે બહુ જરૂર છે નંબર 2 a plus b ratio ના વિસ્તરણમાં મધ્યમ પદના સમૂહ જો n યુગ્મ હોય શું હોય n યુગ્મ હોય તો વિસ્તરણમાં n plus પદો મળે આ વસ્તુ બધે નિયમો લખવાના તમારે કરે આ પહેલો ચેપ્ટર છે પેજ નંબર 163 પર છે વ્યાપક અને મધ્યમ પદો લખવાના છે એના જે 3 થી 4 નંબર છે બધા તમારે લખવા પડશે જો n યુગ્મ હોય તો n plus 1 શું થશે n યુગ્મ હોય તો તમને n પ્લસ 1 પદ મળે આવો કહેવો છે અને n યુગ્મ હોવાથી n પ્લસ
10 वन अयुग्मन n શું છે યુગ્મન તો n 1 શું થશે અયુગ્મન થશે શું થશે અયુગ્મન થશે બરાબર છે એટલે એનું સૂત્ર છે n plus 1 by 2 નું અવલોકન એટલે કે n by 2 plus 1 નું મધ્યમ પદ થશે કયું થશે n by 2 plus 1 નું મધ્યમ પદ થશે ત્યારે n યુગ્મ હોય ત્યારે આ સ્વરૂપમાં અને n અયુગ્મ હોય માનો કે x plus 2y ની 8 ઘાત છે તો આ યુગ્મ છે તો 8 ભાગ્યા 2 4 વત્તા 1 પાછું પદ મધ્યમ પદ થશે કયું પદ પાછું કેમ પાછું થાય તમે કહો મને કારણ કે જ્યારે ઘાત બેકી હોય ત્યારે પદો અયુગ્મ આવશે અને જ્યારે ઘાત અયુગ્મ હશે ત્યારે પદ યુગ્મ આવશે આ ઉંધા સાથે વસ્તુ થાય છે કારણ કે આપણે તમને એક વસ્તુ શીખવાનું જો a plus b નો સ્ક્વેર કરીએ તો કેટલા પદ મળે a plus b નો ઘન કરીએ તો કેટલા પદ મળે છે આ વસ્તુ ઓલરેડી કમ્પ્લીટ લીધી છે એટલે n યુગ્મ હોય ને ત્યારે એમાં એવું થશે કે બંનેની વચ્ચે જે આ પેપર થાય આ યુગ્મ હોય ત્યારે કેમ કે a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર તો આ મધ્યમ પદ થી રેસીપી વાત છે માનો કે તમારી પાસે યુગ્મમાં એને 8 લખે છે તો 8 નું પદો કેટલા થશે 9 થશે તો એક પહેલા એક થી 4 પછીના 4 કરના પર કયો પદ મધ્યમ પદ થઈ જાય પાંચો પદ એટલે r બરાબર તમારે પછી r ની કિંમત લેવાની છે સો એટલે આવશે એક બેકી ઘનનું શું છે કે બંને બાજુ પદો સરખા છે બચ્ચે આ કરી દેશે જ્યારે અયુગ્મ હોય ત્યારે તમને બે મધ્યમ પદ મળશે જોઈએ સારું જો એન અયુગ્મમાં હોય હવે ત્રીજો નંબર આની અંદર છે ને પહેલો નંબર અને આની અંદર બીજો નીચાનો જો એન અયુગ્મ હોય તો એન પ્લસ વન શું બની જાય યુગ્મ બનશે હવે એન પ્લસ યુગ્મ બનશે એનો મતલબ એ રહ્યો કે અહીં તમને જો ત્રણ ઘાત છે કેટલા પદ મળી ગયા ચાર મળે બે છે તો કેટલા મળી ગયા તમને એ સીધે તો હવે આમાં તમારે મધ્યમ પદ બે મળશે કારણ કે આની અંદર શું ચાર જ પદ હશે તો વચ્ચેના બે મધ્યમ થયા ને બીજું અને ત્રીજું એ પ્લસ બી ના ઘનનું મિશ્રણ શું તો એ નો ઘન પ્લસ 3 એ સ્ક્વેર બી પ્લસ 3 એ બી સ્ક્વેર પ્લસ બી નો ઘન ચાર પદ થયા હવે તમે ચાર પદ પ્લસ મળ્યા તો તમે કયો મધ્યમ પદ કહી શકો તો તમારે અહીં બીજું અને ત્રીજું બે મધ્યમ પદ થયા જો આવ્યું શું તમે જો એન અયુગ્મ હતા તથા એક પદ તમને મળશે n + 1 / 2 અને બીજું પદ મળશે n + 1 / 2 એટલે કે 2x - y ની 7 ઘાત હોય તો 7 વત્તા 1 પર એટલે તમારે n અયુગ્મ તો n + 1 / 2 અને બીજું પદ થશે n + 1 / 2 + 1 પર અહીં 5 ઘાત હોય આનો 5 5 વત્તા 1 / 2 6 એટલે ત્રીજું પદ થશે અને ત્રીજું વત્તા 1 એટલે ચોથું પદ થશે જો તમારે પાંચ વસ્તુની આપણે વાત કરીએ આની ઘાત કેટલી છે 3 છે 1 છે તો તમે આ સૂત્ર વાપરો 3 + 1 / 2 4 / 2 બરાબર બરાબર બીજું મધ્યમ આવે હવે એને શું કીધું 3 + 1 / 2 + 1 છે તો આનો જવાબ શું આવે 2 + 1 એટલે ત્રીજું પદ આવી ગયું એટલે a ઘન + 3x² b + 3ab² + b ઘન આ બંને મધ્યમ પદ થઈ ગયા પણ ઘાત મોટી હોય તો પહેલાના છેલ્લા સિવાયના વચ્ચે આપણે પડે માનો કે 9 ઘાત હોય તો મધ્યમ શું આવે એટલે તમે એમ વસ્તુ વિચારો યુગ્મ હોય ને તો તમારે એક જ વાર સૂત્ર વાપરે n + 1 / 2 ના બીજું કંઈ કરવાનું અને અયુગ્મ હોય તો n + 1 / 2 છેદમાં અને પછી n + 1 / 2 આજે આપણે પહેલા એની અંદર આવી ગયો છે મધ્ય સૂત્ર જ્યારે આવા સૂત્ર તમે જોઈ રહ્યા છે બરાબર એટલે હવે એક મધ્યમ પદ આપવાનું છે x + 1 / x / 2 એ ઘાત આપેલી હોય તો મધ્યમ પદ 2n + 1 + 1 / 2 એટલે n + 1 નું પદ મધ્યમ પદ થાય મધ્યમ પદ 2n છે n પણ મધ્યમ પદ સૂત્ર સૂત્ર પણ આવશે 2n છે n x = n 1 / x = 2n અચળ છે અને x ની સ્વતંત્ર પદ અથવા અચળ પદ પણ કહેવામાં આવે છે એ જરૂર નથી
ચલો હવે આપણે દાખલા પર જઈએ એટલે તમને જો મગજમાં ફિટ ના થઈ તો બરાબર ક્લિયર કરી લો કે જ્યારે આ અયુગ્મમાં હોય ત્યારે તમારે આ સૂત્ર અને આ અયુગ્મમાં યુગ્મમાં હોય ત્યારે અને અયુગ્મમાં હોય તો એમાં એક ઉમેરી ભાગાકાર કરજો એટલે આ સૂત્ર અને બીજું એનો જે જવાબ આવે એમાં એક ઉમેરો બસ બીજું ના કરો તો બી ચાલી જાય બસ આ વસ્તુ કરવાની કારણ કે એકી ગાત હોય તો મંજાનું મત તમને મળી જશે કારણ કે પાસે પણ બેકીઓ ત્યાં તમારા વચ્ચેના કયા પદ આવે જોવા મળે છે એટલે યુગ્મમાં એક જ વસ્તુ કરવાની તમારે જે સંખ્યા યુગ્મમાં છે એના ભાગ્યા બે પ્લસ વન કરી દેવાનું કારણ કે એની અંદર એમ પ્લસ વન બંને એમ પ્લસ વન કરો છો બે ગાતે ત્રણ ત્રણ ચાર પાંચ અને છ પદ છ ગાતે સાત પદ બનાવે આટલા બધા દાખલા ગણા જોયો છે જેટલી ગાત છે એના જે પદ તમને વધારે મળશે કોઈ પણ નાખો તમે કહો તો એ પદ બરાબર છે એવી અહીંયા વાત કરીએ આપણે અત્યારે તો હવે આપણે આગળ જોઈએ એ પ્રમાણે કે આવી રીતના કઈ રીતે દાખલા થાય છે એને આપણે પછી તમારે શું શોધવાના પહેલા તમે મધ્યમ પદો શોધવાની પહેલા પ્રેક્ટિસ કરવી પડે ત્યાર પછી એનસીઆર એમ અને સર આ એમાં શું આપેલું છે કોને સરખાવવાને એ બધું કરવું પડશે બરાબર ચલવાનું એટલે કોઈ પણ દ્વિપદી ગાત એકી અયુગ્મમાં કે બેકી હોય તો પદો એન પ્લસ વન જ મળે જેટલી ગાતો એનાથી વધારે મળશે બસ આ વસ્તુ મગજ પર ખસી ગયું એટલે તમારું કામ પતી ગયું સમજાય કે મારી વાત શું કીધું એ જો કોઈ પણ દ્વિપદી પ્રમેયમાં એટલે કે રકમમાં ગાત એકી હોય કે બેકી હોય પણ પદો જયારે કોઈ પણ દ્વિપદી ઘાત અયુગ્મમાં છે એકી ત્યારે બે મધ્યમ પદ શોધવાના થશે અને તમે જે કિંમત લખો છો માનો કે તમને આઠ પ્લસ વન આઠ યાદ આવે તો તમે આઠ ભાગ્યા બે કરશો એટલે જેટલા થશે ચાર ભાગ્યા ચાર માં ચાર વધારે કરો પાંચ પાંચમું પદ તમામ જવું તો આર બરાબર તમારે ચાર લેવાના ભોગવવાનું છે કારણ કે તમે આર પ્લસ વન ટી આર પ્લસ વન ઉપર કરવાના ને ટી આર પ્લસ વન તો આર બરાબર તમારે ચાર લખો પાંચું પદ માં બરોબર છે ચલો ઉદાહરણ તમને ખબર પડી જશે પછી આપણે બીજી વાતો કરીશું સાંભળો 2 પ્લસ એ ઇઝ ટુ 50 નું 17મું ને 18મું પદ સમાન હતીશું આ તો સીધું જ પહેલા એવું કરી દઉં છું તમને જો સહગુણક પણ શોધવાની વાતો કરી દીધી છે મધ્યમ પદ શોધવાનો દાખલો છે પણ અહીંયા એટલે આપણે મધ્યમ પહેલા તમારે અહીંયા જોઈએ દાખલા નંબર સાત અને આઠ માં એવું કહેવામાં આવ્યો છે મધ્યમ પદ શોધો તો ત્રણ માઇનસ એક્સ ની ત્રણ એક્સ ત્રણ ગા છે છ ની સાત અને બીજો છે એક્સ છે ત્રણ વત્તા નવ હોય પુષ્ટિ બાદ દસ એક એકી ગાત આપી છે કે એકી ગાત આપી દે છે ટુ પ્લસ એ સત્તર નું પદ અને અઢાર પદ શોધવાનું કહે છે તો એન બરાબર તમને પચાસ છે સત્તર નું પદ કે તો આર પ્લસ વન સત્તર કરવા તો આર બરાબર કેટલા થઈ જશે સત્તર માં કે સોળ મૂકવાનું આર ની જગ્યાએ સોળ મૂકવાના એન ની જગ્યાએ પચાસ મૂકવાના પછી આપણું સૂત્ર છે એ રેસ ટુ એન માઇનસ આર એ એટલે બે કહેવાના અને બી એટલે તમારા આપેલા છે કે બસ પછી દાખલો તમારે ગણવાનો એટલે તમને ખ્યાલ આવે છે પછી બંને સરખાવાના છે એ વાત પણ પેલા મારે તમારા મધ્યમ પદ ની વાત કરી છે એ પેલા કરી આપણે બરાબર છે દાખલા નંબર સાત ની અંદર છે બરાબર તો ત્રણ માઇનસ ઉદાહરણ પેલા મધ્યમ પદ શોધવાની વાતો કરીએ એક એક ગ્રાફ મળીએ તો તમને ખબર પડશે બરાબર ઉદાહરણ સ્વરૂપે આપણે લઈએ છીએ ત્રણ માઇનસ એક્સ એ ત્રણ છે છ
सात केवी संख्या છે તમને ખબર પડી ગઈ હશે અત્યારે યુગમાં કે અયુગમાં 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 એક મધ્યમ સુધારણ સૂત્ર બોલો સાત અયુગમાં હોવાથી મધ્યમ સુધારણ સૂત્ર બોલો પહેલા તો 7 + 1 ભાગ્યા 2 કરો એટલે કયો પદ મળી જશે ચોથો પદ મળી જશે અને પછી ચોથા મે કો મેળવો 7 અયુગમાં હોવાથી n = 7 અયુગમાં હોવાથી मध्यम पद हो बे मास अयुग्मा बराबर n + 1 / 2 7 + 1 / 2 8 / 2 એટલે કયો થશે ચોથો બરાબર તો બીજું કયો થશે પાંચમો છે 4 + 1 એમાં શું કરવાનું આ ફરી લખો ના હોય n + 1 / 2 કરો આવો કરો તો અહીં આવશે 4 + 1 અને b બરાબર માઈનસ x³ ઉપર 6 અને a બરાબર ની લખી દો 7 બસ કોઈ પણ આપણો આપો પહેલા કર લેવા હવે તમારું pr + 1 જે છે એ વ્યાપક પદ છે કેમાં આવે છે તો પહેલા dr + 1 નું સૂત્ર લખી દેવા હવે આવો નકે થયા પછી ગણ કોઈ પણ આપણો પહેલા તમને પહેલા આ દાખલો પ્રેક્ટિસ કરવા કરો પછી બીજી વાત કરજો PR plus 1 बराबर NCR A raised to N minus R A to B raised to R बस अबे तमारे आइयो आ तमारे दिया चार आया छे तो तमार चार की जगह क्या करो P4 करवा पड़े तो तमार शू रख पड़े P3 plus 1 बस आओ समझे तो R बराबर कितना हुई है बस और ये N बराबर तमार जोड़ा सात छे बस अन्य बराबर चलो जो आवे सात C3 बस त्राण C1 माइनस A इनटू B माइनस X2 बाय 6 R बस હવે આ સાદો રૂપમાં કહી દો કે તમારો જવાબ આવી ગયો બસ 7C3 એટલે શું લખાય NCR પ્રમાણે 7C3 7-3 લખાય આ ભૂલવા નહીં આ પેલું નથી 7P3 એટલે 7 વખત છે પણ એવું નથી આ વસ્તુ આખી અલગ છે હો NCR ગુણ્યા અહીં બધા ગુણ્યા કરતા જાય 3d4 गुणिया माइनस x की 9 सॉरी करो बराबर चलो 7 गुणिया 7 फैक्टोरियल छेद में 3 फैक्टोरियल 4 फैक्टोरियल 3d4 घात गुणिया 3 में 3 4 का छेद बराबर 6 हो गया गुणिया माइनस x की 9 छेद में 6 6 3 बार बस चलो जो अबे चार फैक्टर से जुड़ा क्या का दादा तो बढ़ी गया है 6 5 4 3 2 1 4 जो 3 2 6 3 2 6 3 2 6 गुणिया 3 छेद में 8 गुणिया माइनस x की 4 जो 3 2 6 बढ़ी गया चार फैक्टर बढ़ी गया वक्त हुआ रहा थी बराबर इसलिए आप लोग लिखे दिए T4 बराबर T3 plus 1 बराबर 7 गुणिया 5 गुणिया 3 छेद में 8 आगर माइनस x ने 9 बराबर अब गुणा कर दो 7 5 35 77 105
x ની અવશેષમાં ચલો જવાબ જોઈ લો જોઈએ t4 બરાબર t3 પ્લસ બરાબર તો તમને ખબર પડશે જવાબ ચેક કરવાની જરૂર છે તમારી છે -105/8 × x^9 આ જવાબ હોય તો આપણે સાચા પડી જઈએ બરાબર છે બસ આવું કરવાનું છે બરાબર છે આ રીતે તમે ઘણો બધા અક્ષરનો ખ્યાલ આવી જશે બરાબર છે હવે બીજું એક જોઈ લેવું એટલે તમારી માહિતી બી લખવાડ છે આ ઉદાહરણ પૂરું કરો હવે કયું પ્રશ્ન કરશે પાંચમું શું છે જોઈ લો આ એક જવાબ આવી ગયો ચલો બીજા જવાબ માટે શું કરજો હવે તમારે t5 શોધવાના છે કયો કેટલા આવી જશે 4 બસ હવે જે આ 3 × 4 બરાબર ચાલો હવે સુધારા વધારા કરવાની જરૂર છે જો 3 અહીંયા 12 પેલા 12 નું લઈ લેજો પછી ના સ્ટેપ માં પ્લસ ઓકે અહીંયા 6 × 4 અહીંયા 3 જો ગુંદુ થઈ ગયો ને અહીંયા 4 આવશે તો અહીંયા કેટલા આવશે 4 તો અહીંયા આ તો એ જેવી છે આમાં કઈ ફેર પડતો નથી આ વસ્તુનું કઈ નહીં ખબર જે છે એનો બદલાવ બરાબર છે આ તો 4 પર વધુ ખબર તગડા 3 વાર આવશે x ની 12 દલ થઈ જશે 6 × 4 વાર આવશે 3 × 2 = 6 ગુણ્યા x ની 12 છેદમાં 8 × 6 આવશે શું આવશે 8 × 6 ચલો હવે આપણે આગળ વધી જઈએ બસ આપણે અહીં આવી ગયા ખાલી આપણે ચેન્જ કરવાનું છે માઇનસ નથી પ્લસ છે આ બંને બદલી નાખીએ t5 t4 પ્લસ યસ ઓર નો બસ આટલી ખબર પડી જશે તો તમને આમાં બધા સ્વરૂપો બહુ બધું શોધવા આવે પહેલા આટલો ખબર પડે ગુણ્યા એક્સ ની 12 છેદમાં 8 × 6 કશું ઉડવા નથી ઉપર 105 આવશે એક્સ ની 12 નીચે 64 × 6 કરે તમારો જવાબ આવશે 5 × 6 આ 3 × 9 છે ઉડાવવા 2 × 6 35 × 6 બસ હવે લઈ લે 35x ની 12 છેદમાં 64 × 128 આવશે ચેક કરો t5 જલ્દી ચેક કરી જણાવો જો આવી જવું જોઈએ પાંચમા પદ માટે જો અયુગ્મ માટે આપણે યુગ્મનો દાખલો આપેલો છે ઘડી લેવાનો
બરાબર છે એવો દાખલો જોઈ પછી આપણે આગળ વધીશું કયા સહગુણક સુગુણક છે સુગુણક છે એ આપણે તમને ખબર આવશે પણ એ સર આ છે આપણો અયુગ્મનો દાખલો હવે આજે આપણે યુગ્મનો દાખલો જોઈશું અને એના પ્રતિમાન એટલે થોડું સૂત્રનો ધ્યાન આપજો કે યુગ્મ હોય ત્યારે શું હોય અને અયુગ્મ હોય ત્યારે શું હોય બરાબર છે